नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज नी विशेष रजूआत अने हूँ छू आपनी साथे नताशा। दर्शक मित्रों, लॉकडाउन नो त्रीजो तबक्को आम तो देशभर में कि जे 17मी मे ना रोज पूर्ण थशे, पण ते पहला अमदावाद माटे मोटो निर्णय लेवामां आव्यो। 15मी मे सुधी संपूर्ण लॉकडाउन नो निर्णय लेवामां आव्यो छे। वधता जता केसेस ने जोता घोड़ा छूटी गया बाद तबेलाओ ने ताळा मारवामां आवी रह्या छे के केम, सौथी पहेलो सवाल। बीजो सवाल ए थाय छे के आवा निर्णयो लेवाथी, आ तगलकी निर्णयो लेवाथी प्रजाने पड़ती मुश्केलीओ ने वहोरे कोण आवशे? अत्यार सुधी तो शाकभाजी, दूध अने अनाज, करियाणू सौ कोई सुधी पहोंचे तेनी तकेदारी तंत्रए पण राखी, राज्य सरकारे पण राखी अने केन्द्र सरकारे पण राखी। परंतु हवे केन्द्र सरकारना लॉकडाउन लंबावाना निर्णय बाद राज्य सरकारो द्वारा तेमनुं अमलीकरण सफळतापूर्वक करवामां आवी रह्युं हतुं, तेम छतां ગુજરાતમાં કોરોના પોઝિટિવ સંક્રમિતોનો આંકડો 6000ને વટાવી ગયો છે। એકંદરે અમદાવાદ શહેરની જે આપણે વાત કરી રહ્યા છે, અમદાવાદમાં કડક નિર્ણય તે માટે લેવામાં આવ્યો કારણ કે સતત વધતા કેસીસ અમદાવાદની પ્રજાને સતત ચિંતામાં મૂકી રહ્યા છે। અત્યારે સુક્કા ભેગું લીલાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે જે લોકો ઘરથી બહાર નથી નીકળી રહ્યા તેઓ પણ રીબાઈ રહ્યા છે, તેઓને પણ સંક્રમિત થવાનો ખતરો અત્યારે સતાવી રહ્યો છે। આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થયા છે ડોક્ટર કમલેશ રાજગોર, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, હેમાંગ રાવલ, જેઓ કોંગ્રેસના નેતા છે, રાજકીય વિશ્લેષકો એવા યોગેશ શુડગર અને પ્રશાંત ગઢવી, આપ ચારેયનું સ્વાગત કરું છું। શહેરમાં બેકાબુ બનેલા કોરોના વાયરસની પરિસ્થિતિને નાથવા માટે આજે તંત્રએ એક નવો નિર્ણય લીધો। ડોક્ટર કમલેશ, મારો સવાલ આપને કે લોકોની મૂર્ખામી તો છે જ, પણ તેની સાથે સાથે ઘોડા તબેલાઓમાંથી છૂટી ગયા બાદ તાળા શા માટે મારવામાં આવે છે? આ મોડા મોડા નિર્ણયો લેવામાં આવે છે, તેની પાછળના કારણો શું છે? શું નવા તંત્રમાં જે લોકોનો ઉમેરો થાય છે અને તેઓનો નિર્ણય આ લેવામાં આવ્યો છે, અથવા તો પછી પહેલાથી જ આ વિચારીને રાખવામાં આવ્યું હતું, અથવા તો પછી ત્રીજી પોસિબિલિટી એ છે કે વધતા કેસીસને જોતા આ નિર્ણય લેવાયો છે, શું કહેશો? ચોક્કસ, પેલો તમે જે વાત કરી કે પાડાના વાંકે પખાલીને ડામ, સુકા ભેગું લીલું પણ ભરે છે, એ વસ્તુ ચોક્કસ સાચી છે। પહેલા જ દિવસથી આ સરકારે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો નિર્ણય લીધો હતો। જે લોકોએ આ મહામારીની અંદર આ સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનની વચ્ચે સરકારે થોડી છૂટ આપી, થોડીક પણ છૂટ આપી, ત્યાં એનો મિસયુઝ કર્યો। તમે જોઈ શકો છો કે લોકડાઉન એક હતું ત્યારે પણ લોકો કહેતા હતા એક વ્યક્તિની ભૂલ થશે તો એને ભૂખવવાનું બધા બીજા લોકોને આવશે। લોકડાઉન 2 શરૂ થયું ત્યારે પણ આ વાત હતી, અને લોકડાઉન 3 ની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તમે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને એ સાચું, અને માત્ર શાકભાજી, અનાજ, કરિયાણું અને દૂધની દુકાનો માટે પરમિશન આપવામાં આવી હતી। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરની અંદર ખાસ કરીને સુપર સ્પ્રેડર અને એમાં કરિયાણાની દુકાન અને દૂધની દુકાનો અને સાથે સાથે જે શાકભાજીની દુકાનો હતી એ વધુ સંક્રમિત થતા હોય એવું લાગ્યું। અને તમે જો અત્યારે સામેથી ચાલીને જે કેસ કરવામાં આવે છે, અચ્છા કેસ શોધવામાં આવે છે, મોટાભાગના કેસો સુપર સ્પ્રેડરમાં શાકભાજીની દુકાનો વાળા અને કરિયાણાની દુકાનો વાળા મળ્યા। હવે જ્યારે કરિયાણાની દુકાનો વાળા અને શાકભાજી વાળા કેસો આપણને સદા સંક્રમિત થતા વધુ મળ્યા, ત્યારે આ પેન્ડેમિક રોગ વધુ ફેલાઈ ન જાય એના માટે સંપૂર્ણ આ બે લોકો સામે લોકડાઉન તો ચેન્જ થાય, પહેલેથી જે નિયમ હતો એ નિયમ હતો જ, પરંતુ માત્ર બે છૂટ આપી હતી, ભાઈ કરિયાણાનું દુકાનમાં તમને મળશે કરિયાણું અને શાકભાજી મળશે। આ બે છૂટ આપવાનું કારણ જે હતું કે લોકો વધારે હેરાન ન થાય, પેનિક ન થાય, પરંતુ એનું લોકોએ ક્યાંક ને ક્યાંક મિસયુઝ થયો અને સોશિયલ ડિસ્ટન્સ ન સાચવ્યું, અથવા તો જે બી ગંભીરતા સાચવવાની હતી ન સાચવી, એના કારણે આ સુપર સ્પ્રેડર્સ લોકો બીજા લોકોને પણ અત્યારે સંક્રમિત કરી રહ્યા છે। બરાબર છે કમલેશભાઈ, આપે કીધું કે અત્યારે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અત્યારે જે રીતે કેસીસ વધી રહ્યા છે તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો, આ કડક નિર્ણય છે, આપણે સૌ જાણીએ છીએ, માણીએ છીએ, સમજી શકીએ છીએ, પણ હવે રાજ્યની જે સંવેદનશીલ સરકાર છે, સાહેબ ડોક્ટર કમલેશ રાજગોર, મારી વાત સાંભળી રહ્યા છો આપ, રાજ્યની જે સંવેદનશીલ સરકાર છે, હવે આ સંવેદનશીલ સરકાર ખેડૂતોનું નહીં વિચારે કે તેઓના ખેતમાં પકવેલી શાકભાજી 10 દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં પડી રહેશે તો તેઓનો નાશ થશે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે? હવે આ કડકાઈ ભર્યો નિર્ણય લેવામાં આવે છે કે જ્યારે કેસીસ વધી રહ્યા છે અને જે રીતે આપણે પહેલાં પણ કીધું કે કેસીસ વધવા પાછળનું કારણ તંત્રની ફક્ત બેદરકારી ન હોઈ શકે, તેની પાછળ લોકોની પણ મોટા ભાગની બેદરકારી છે, પણ લોકોને સમજાવવામાં તંત્ર કેમ નિષ્ફળ નીવડ્યું છે?
સમજાવવામાં તંત્ર નિષ્ફળ નથી. લોકોને નાની પણ છૂટ આપવામાં આવે છે તો એ કંટ્રોલ રહેતા નથી. તમે નહીં માનો પ્રશાંતભાઈ, ને ખબર છે કે જે જે દૂધની દુકાને આપણે મળ્યા હતા સાહેબ, અત્યારે પોલીસ ને ત્યાં આવીને લાઠી ચાર્જ કરવો પડ્યો. કાલે એવું તો કીધું હતું દૂધ મળવાનું જ છે, તો દૂધ લેવા માટે અત્યારે શા માટે લોકો નીકળી જવું પડ્યું? અનુસરણ કરતા નથી. જે લોકો ઘરમાં બેસી રહ્યા છે, કાયદાનું પાલન કરે છે, એમાં પણ અત્યારે એ લોકોને પણ મુશ્કેલી આના કારણે જ પડી રહી છે. ઓકે, હવે આ બાબતે હેમાંગભાઈ આપના મંતવ્યો જાણવા માંગીશ કે અત્યારે જે રીતની પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, લોકડાઉનનો આ ત્રીજો તબક્કો છે, એકંદરે ઘરમાં રહેવાનું છે, સામાજિક અંતર જાળવીને રહેવાનું છે, આ તમામ બાબતો આપણે સૌ જાણીએ છીએ, પણ હવે કડકાઈ ભર્યો નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કારણ કે ગુજરાતની પરિસ્થિતિ વકરતી જાય છે અને હવે કદાચ તંત્રને ચિંતા પણ છે કે મેડિકલ ફેસિલિટીઝમાં કદાચ આપણે ઉણપ પડશે તો કઈ રીતે પહોંચી વળીશું, એક સાથે કેસીસનો રાફડો ફાટશે તો કઈ રીતે પહોંચી વળીશું. હેમાંગભાઈ આપને શું કહેવું છે, કારણ કે આદેશનો ભંગ કરનાર સામે હવે કડક એક્શન્સ લેવામાં આવશે, ગુનાઓ દાખલ કરવામાં આવશે, તો અત્યાર સુધી પણ ઘણા ગુનાઓ દાખલ કર્યા, તેમ છતાં અત્યાર સુધી જે અમદાવાદની પ્રજા નથી માની અથવા તો ગુજરાતના મહાનગરોની પ્રજા નથી માની, તમને લાગે છે આ કડક નિર્ણયોથી ગુજરાતની પ્રજા માનશે? સૌપ્રથમ તો સંપૂર્ણ જવાબદારી એ જનતા ઉપર, જનતાએ ખોટું કર્યું છે, જનતાએ આમ કર્યું છે, જનતા ઉપર દોષનો ટોપલો ફેંકી રહ્યા છે, પરંતુ જનતાની વાત નથી, આ સરકારના જે નિર્ણયો છે એ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે કોઈ પણ જાતનું સંકલન નથી. એમણે એવું કીધું કે લોકડાઉન 3 ની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે બધી દુકાનો કરિયાણાની ખુલ્લી રાખવામાં આવશે. ના, લોકડાઉન 3 ના દિવસે સરકારે જાહેરાત કરી હતી કે અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોની અંદર બાકીની બધી દુકાનો ખોલી દેવામાં આવશે, અને એ દુકાનો ખોલી દેવામાં આવશે એના બીજા જ દિવસે અમદાવાદના કમિશનર શ્રીએ કીધું કે ના, અમદાવાદ બંધ રાખવામાં આવશે. અને એ કમિશનર શ્રીને અત્યારે ભોગવવાનું આવ્યું છે અને અમદાવાદના કમિશનર શ્રીને અત્યારે હોમ ક્વોરન્ટાઇનની અંદર મોકલી દેવામાં આવ્યા છે. આજે અમદાવાદના બીજા કમિશનર શ્રી જે મુકેશ કુમાર આવ્યા છે, સહેજ પણ સંકલનનો અભાવ છે અને આ સંકલનના અભાવના લીધે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટ કીધું છે કે મને આ બાબતની જાણકારી નથી, એવું એમણે મીડિયામાં કીધું છે. જ્યારે નીતિનભાઈ પટેલને અમદાવાદના આટલા મોટા નિર્ણયની જાણકારી ના હોય ત્યારે અમદાવાદની જનતાની અંદર પેનિક ફેલાય એ વસ્તુ વ્યાજબી છે. વિરોધ પક્ષનું કામ એ માત્ર વિરોધ કરવો નથી, જનતાની વેદનાને અહીંયા તમારી સમક્ષ, મીડિયા સમક્ષ અને પ્રજાની વેદનાને સર્વ સમક્ષ, સરકાર સમક્ષ રજૂ કરવાની અમારી ફરજના ભાગરૂપે હું કહી રહ્યો છું કે આજે આજે અમદાવાદની અંદર જે આ લોકો, જનતા જે લોકો નીકળ્યા છે, એ લોકો પોતાના ઘરમાં પોતાના બાળકોને શાકભાજી ખવડાવવા માટે, પોતાના બાળકોને કરિયાણા માટે અને પોતાના ઘેરના માટે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. આ કોઈ લોકો એવી રીતે નથી નીકળ્યા કે એ લોકોને સંક્રમિત થવાનો શોખ હોય. તંત્રએ માત્ર 6 કલાક આપ્યા. નતાશા, મને એટલો સમય આપજો જેટલો કમલેશભાઈને આપ્યો. તંત્ર કે બહાર કોરોના વાયરસની જે મહામારી છે તેનો જે ખતરો છે તે વધારે છે, એક અઠવાડિયું શાકભાજી નહીં ખાઈએ તો ચાલશે, ઘરમાં કઠોળ હોય છે, મોટા ભાગના લોકો માનીએ છે કે દરરોજનું કમાઈને દરરોજનું ખાતા લોકોને સૌથી વધારે આગામી 10 દિવસમાં તકલીફ પડવાની છે, પણ તેની વહોરે હવે તંત્ર અને રાજ્ય સરકાર કઈ રીતે આવે છે આગળના સમયમાં જોઈશું. હેમાંગભાઈએ જે રીતે કીધું કે તંત્ર અને રાજ્ય સરકારના સંકલન વચ્ચે સૌથી મોટો ભેદભાવ છે, અભાવ છે, આ બાબતે પ્રશાંત ગઢવી આપની ટિપ્પણી, કારણ કે જો આવું જ ચાલતું રહેશે તો આ સંકલનનો અભાવ પ્રજાને વેઠવો પડે છે. આમ તો આ કોરોના જ્યારથી કેર ચાલુ થયો, લોકડાઉન આવ્યું, લોકડાઉનનો અમલ ચાલુ થયો, એના થોડાક જ દિવસ પછી લગભગ કન્ફ્યુઝન ઊભા થઈ ગયા કે રાજ્યનો મુખ્યમંત્રી કોણ છે, રાજ્યના ગૃહમંત્રી હેલ્થ મિનિસ્ટર કોણ છે, જયંતિબેન રવિ કોણ છે. બધી જયંતિઓ તો જતી રહી હતી વચ્ચે, પરશુરામ જયંતિ, રામ જયંતિ બધી ગઈ. જયંતિબેન રવિ સરસ મજાની રોજ સાડી અને સાડીના કલરનું માસ્ક પહેરી અને આટલા કેસ, આટલા એડમિટ છે, આટલાને આવી રીતે કર્યું છે, આટલાના એમને શું ટ્રીટમેન્ટ આપે છે, મેડિકલ સ્ટાફને શું સગવડો આપે છે, કેવી રીતે કામ કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની ક્લેરિટી ક્યાંયથી મળતી નહોતી. હવે સંકલનનો અભાવ સંપૂર્ણપણે એટલા માટે કહી શકાય કે જ્યારે લોકડાઉન થયું અને આપણને ખબર પડી કે આખું ગુજરાત બંધ થવાનું છે, દૂધ શાકભાજી અને એસેન્શિયલ વસ્તુઓ મળવાની છે,
તો એ સંકલન સરકારે એ વખતે કરવાની એટલી જરૂર હતી કે જે કોઈ સામાજિક સંસ્થાઓ આમાં જોડાવાની છે, કારણ કે ઘણા બધાએ રાશનની કીટ તૈયાર કરી પોતાની રીતે આપી હતી, તો જેને જ્યાં મન ફાવે અથવા એમનો પોતાનો વિસ્તાર, કારણ કે સેવાકીય સંસ્થાઓ પણ મને તો એમ લાગ્યું કે એમની ટેરિટરી પ્રમાણે, કોન્સ્ટિટ્યુઅન્સી પ્રમાણે કામ કરતા હોય એવી રીતે બે અણધડ કામ કર્યું છે એવું સ્વીકારીશ. કારણ કે જો એ વખતે સરકારે કમ્પ્લીટ કંટ્રોલ લઈ લીધો હોત અને સરકાર તરફથી વિતરણ ચાલુ કર્યું, સેવાકીય સંસ્થાઓ સરકારને બધું રિપોર્ટિંગ કરે અને એના આધારે જો ડિસ્ટ્રીબ્યુશન થયું હોત તો કદાચ એક એક વ્યક્તિ સચવાઈ રહી હોત. હવે બીજો સંકલનનો અભાવ, કારણ કે મંત્રીઓ તો બધા ગાયબ છે, નીતિનભાઈ પ્રેસ કોન્ફરન્સ કરે, ક્યારેક ક્યારેક અશ્વિની કુમાર આવતા હતા એટલે, અને સીએમ સાહેબ એમની રીતે વાત કરતા હતા, એટલે સરકાર તો બે વ્યક્તિઓ આપણે દેખાતા હતા એ પ્રમાણે કામ થતું હતું. પણ સરકારી અધિકારીઓમાં બી, કારણ કે જયંતિ રવિ અને વિજય નેહરા વચ્ચે ક્યાંક 36 નો આંકડો, ક્યાંક શીત યુદ્ધ, ક્યાંક વાક યુદ્ધ પણ જોવા મળ્યું હતું, અને એના હિસાબે મને લાગે છે અત્યારે એમને હોમ ક્વોરન્ટાઇન કરવા પડ્યા છે, કારણ કે એ કોઈનું માનતા નહોતા. એટલે એક નવી ટર્મિનોલોજી સરકારને શીખવા મળી. જો તમે હવે પછી ભવિષ્યમાં જો સરકાર કોઈની બદલી નહીં કરી શકે, કોઈની ટ્રાન્સફર ઇમિડિયેટ નહીં કરી શકે, તો એને હોમ ક્વોરન્ટાઇન કરી શકશે. આ એક નવી ટર્મિનોલોજી સરકારને તંત્રમાં આપણા બંધારણમાં એડ કરવા મળી ગઈ આ લોકડાઉનના અનુભવના આધારે. પણ આ અભાવના હિસાબે પીસાવું થોડુંક પ્રજાએ પડ્યું છે, ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડી. જેવી રીતે નોટબંધી જાહેર કરીને 8 વાગે કહી દીધું કે આજે રાતથી બંધ અને લોકો લાઈનો લગાવવા માંડ્યા, એમ થોડીક છૂટછાટ મળી એટલે લોકો બે ફાર્મ રોડ ઉપર લોકડાઉન શું છે એ જ ભૂલી ગયા. એટલે સંક્રમણ ન થાય એના માટે લોકડાઉન છે, અને અહીંયા લોકો સંક્રમણ ટોળે ટોળા વળી પડ્યા. અને એક કહેવત જ છે જનરલ, ગાયને કે ના કેવું પડે ગાય થા, ઘોડા ના કેવું પડે ઘોડો થા, પણ માણસને કાયમ કેવું પડ્યું છે માણસ થા. એમ અત્યારે માણસ બધી જ પ્રકારની માણસાઈ ભૂલીને રોડ ઉપર જે રીતે નીકળ્યો છે, જાણે 1.5 મહિનાનો તોફાનનો કર્ફ્યુમાં 2 કલાકની છૂટછાટ આપી હોય, અને લોકો એમ થાય કે રાશન ઘર ભેગું કરી લે અને હજી બીજું આ તોફાન 2 મહિના ચાલવાનું છે, એવી રીતે લોકો ઉમટી પડ્યા છે. ક્યાંય કશું સમજાતું નથી આ બધું કરીને. અચ્છા, તંત્ર ફરે આ ફરે, આપણે કહીએ કે તંત્ર અને સંકલન વચ્ચે, તંત્ર અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે. યોગેશભાઈ પાસેથી પણ તેમના મંતવ્યો જાણીશું. યોગેશજી, આપને શું લાગે છે કે આ સંકલનનો અભાવ પ્રજાએ કઈ રીતે વેઠવો પડશે? અને જે રીતે તમે અગાઉના કાર્યક્રમમાં પણ જણાવ્યું હતું કે અમદાવાદમાં વુહાન જેવી પરિસ્થિતિ થવી હવે ઘણી દૂર નથી, કારણ કે જે રીતે દરરોજના 250 થી 300 નવા કેસીસ આવતા હોય, તો આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે તે તો લગભગ તંત્ર અને રાજ્ય સરકાર સારી રીતે જણાવી શકશે, પણ આ સંકલનનો અભાવ છે તેવું યોગેશ પ્રશાંતભાઈ કહી રહ્યા છે, હેમાંગભાઈ કહી રહ્યા છે. યોગેશભાઈ શું કહે છે? હું પ્રશાંતભાઈ અને કમલેશભાઈ સાથે સહમત થઉં છું કે સંકલનનો સંપૂર્ણપણે અભાવ છે. હવે આજની જ વાત કરો, આજે અત્યારે જે ઓર્ડર નવો બહાર પડ્યો કે આવતીકાલ આજે રાત્રે 12 વાગ્યાથી 15મી તારીખના સવારે 6 વાગ્યા સુધી આ, હવે આ અમદાવાદ સિટી પૂરતો છે, તો અમે જ્યાં રહીએ છીએ એ ભાગમાં એ કાયદો અમલમાં આવશે કે કેમ એની કોઈને ખબર નથી. અમારી નગરપાલિકાના પ્રમુખને પૂછ્યું તો કે ભાઈ અમારી પાસે કોઈ ઓર્ડર નથી આવ્યો. અમારા વિસ્તારના પોલીસ વડાને પૂછ્યું તો એમને ખબર નથી. એટલે આ સંકલનનો સંપૂર્ણપણે અભાવ છે, અને એ આપણે વારંવાર જોયું છે. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે રોજના એટલે આજના દિવસે 370 નવા કેસ આવતા હોય ત્યારે આપણે વુહાનથી કેટલા દૂર છે મને એમ કહો. હવે વુહાનથી 7 થી 10 દિવસ જ ખાલી દૂર છે, અને અમદાવાદનું નામ વુહાન પાડવું પડશે એવું મેં અગાઉ કહ્યું હતું, અને હજુ મને ફરી લાગી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને તો સ્વાભાવિક છે કે સરકારની નીતિઓ વિરુદ્ધ બોલાય જ નહીં, પણ જે ખોટું છે એ ખોટું છે એમ કહેવામાં હિંમત હોવી જોઈએ. અને અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, તમે ગરીબ માણસોનું રોજનું રોજ કમાઈને ખાનારા માણસોનો તો વિચાર કરતા જ નથી. અમારા ઘરમાં ભલે અનાજ વધારે ભરેલું છે અને કદાચ શાકભાજીને બદલે કઠોળ ખાઈશું, પણ પેલા જો લોકોને તો શું ખાશે. અને અત્યારે એવી વ્યવસ્થા કરવામાં આવી કે દરેકને અમે અનાજ પહોંચાડીશું, આ છે તે છે. મને અહીંયા ગ્રાઉન્ડ ઝીરો ઉપરની ખબર છે કે અનાજ ક્યાં જાય છે અને કેટલી જગ્યાએ પહોંચે છે, કેટલા લોકો રહી જાય છે. આપે ઘણો સરસ ઉદ્ભવ્યો છે આ અનાજના મુદ્દે. જે ચર્ચા હતી કે આવતીકાલથી રાજ્યમાં અનાજ વિતરણ છે તે કાર્યરત રાખવામાં આવ્યું છે, ઓકે ચોક્કસ બાબત છે, પણ અમદાવાદમાં APL 1 કાર્ડ ધારકોને અનાજ વિતરણ નથી કરવામાં આવનારું, અને તદુપરાંત આ અનાજનો મુદ્દો છે, રોજનું કમાઈને રોજનું ખાનારા લોકોનો મુદ્દો છે. તો અત્યાર સુધી સેવાભાવી સંસ્થાઓ તેમને ફૂડ પેકેટ્સ પહોંચાડતી હતી, હવે જ્યારે શાકભાજી કરિયાણું જ અવેલેબલ નહીં હોય, પોતાનું ઘરનું
વિચારશે પહેલા કે એવા ભૂખ્યાનું વિચારશે? એટલે કે હવે આ સંકલન કઈ દિશામાં આગળ વધશે તે છે. ડોક્ટર કમલેશ, મારો સવાલ આપને કે અત્યારે પેનલ પર ચાર લોકો છે, ચારમાંથી ત્રણ લોકો કહી રહ્યા છે કે તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે, આપ શું કહેશો? અને જે રીતે યોગેશભાઈએ પણ કીધું કે અત્યારે આ ભારતીય જનતા પાર્ટીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, ઓકે, સ્વાભાવિક બાબત છે, પણ જે ખોટું છે એને તો ખોટું કહી જ શકાય, શું કહેશો આપ ડોક્ટર કમલેશ? વિષય વસ્તુ ભલે લોકો કોઈ પણ વ્યક્તિ કહેતા હોય કે આ ખોટું છે, સાહેબ તમને પણ બેસાડી દેવા, આમાંથી કોઈ પણ વ્યક્તિને તો પણ જે પણ નિર્ણયો લેશે એ નિર્ણયો ક્યાંક ને ક્યાંક ત્રુટી વાળા રહેશે. કેમ કે આપણો જે દુશ્મન છે, અજાત શત્રુ, અદ્રશ્ય કોરોના વાયરસ છે. કોરોના વાયરસ જેમ પેટર્ન બદલાતો જાય છે અને જેમ જેમ એના લક્ષણો અપલક્ષણો થતા જાય છે, એમ લોકો અને આપણું વહીવટતંત્ર અને WHO, જે WHO માટે જેને દુનિયાના દેશોને માન હતું, એ પણ હજુ આ વાયરસને સમજી શક્યો નથી. એ પણ વારંવાર ગાઈડલાઈન્સ ચેન્જ કરે છે, વારંવાર નિર્ણયો બદલે છે. એને પણ અગાઉ જે કીધું હતું એ અત્યારે ફેરવી તોરવામાં આવ્યું છે. સાહેબ તમે આ લોકોને, કોઈ પણ વ્યક્તિને, કદાચ રાજકીય વિશ્લેષકો તો કદાચ રાજકીય વિશ્લેષક કહે તો મને કોઈ વાંધો નથી. અત્યારે જે કોંગ્રેસ પાર્ટી છે એવું કહે છે કે અમે રાજનીતિ નથી કરતા, એ પણ કેટલા હદ સુધી રાજનીતિ કરે છે અમે જોયેલું છે. છતાં પણ હું એમ કહું છું કે અત્યારનો જે પણ મુદ્દો છે એ પહેલો જ મુદ્દો હતો, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ. આ જો લોકોએ, જે લોકોએ વ્યવસ્થિત પાલન કર્યું છે ત્યાં આગળ પરિસ્થિતિ સારી છે, એ રાજ્યોમાં પરિસ્થિતિ સારી છે. જ્યાં આગળ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી થયું, ક્યાંક ને ક્યાંક ચૂક કરી છે, ક્યાંક કંઈક વધારે બળ વાપરવાની કોશિશ કરી છે, તો ક્યાંક ને ક્યાંક એના ખરાબ પરિણામ પણ સરકારને ભોગવવાના આવ્યા છે. સરકારમાં હું એમ નથી કહેતો સરકારમાં બધી બાબતમાં ત્રુટિ ના હોય, ત્રુટિ હશે ચોક્કસ, પરંતુ આ જે પેન્ડેમિક થવાની, જે વુહાનની સાહેબની વાત કરે છે, સાહેબ વુહાન જેવી પરિસ્થિતિ અમદાવાદમાં, ગુજરાતમાં, તે ભારતમાં થવાની નથી. તમે સમજી લો, જે મૃત્યુ આંક વુહાનમાં થયો છે એવો મૃત્યુ આંક આગળ નહીં થઈ શકે. માની લઈએ આપણે સમજી રહ્યા છે એ બાબતને. ડોક્ટર કમલેશ, મારો વધુ એક સવાલ આવે છે. તમારા જ નિવેદનમાંથી એક સવાલ ઉદ્ભવ્યો છે. તમે જ કીધું હેમાંગભાઈ અત્યારે જે રીતે પેનલ ઉપર ચર્ચા કરે છે કે તેમણે પહેલા જ એવું કીધું કે હું અત્યારે કોઈ રાજકારણ કરવા માટે નથી ઉપસ્થિત થયો, અને તેમ છતાં તમે એમને કાઉન્ટરમાં એવું કીધું કે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે અને કેટલા હદે રાજકારણ કરે છે તેવું તમને ખબર છે. તો અત્યારે તમે સ્પષ્ટ કરો ને કે કઈ રીતે કોંગ્રેસ પાર્ટી રાજકારણ કરે છે. હવે આ લોકડાઉનના નિર્ણયો કડક કરવા પાછળ કોંગ્રેસ પાર્ટીનું કઈ રીતનું રાજકારણ છે? સંજોગોમાં આપણા ઘરની અંદર ભલે કોરોના વાયરસ ગમે તે રીતે, મેં કીધું છે કોરોના વાયરસ ને તમે બહાર લેવા જશો તો તમારા ઘરમાં આવશે મોટા ભાગે, આવું બનેલું છે ને, આવું લોકોને કહેવામાં આવે છે. છતાંય લોકો બહાર જઈને કંઈક ને કંઈક કારણસર હેમાંગભાઈ શું કહેશો? અત્યારે ડોક્ટર કમલેશ રાજગોર તો કહી રહ્યા છે કે બધો દોષનો ટોપલો પ્રજા પર છે, પ્રજાએ માન્યું નથી, પ્રજા ઘરથી બહાર નીકળી છે એટલા માટે નિર્ણયો કડક કરવામાં આવ્યા છે, એટલા માટે ભોગવવું પડી રહ્યું છે અને હજી પણ ભોગવવું પડશે આગામી સમયમાં. હેમાંગભાઈ શું કહેશો આપ? બેન, સૌપ્રથમ તો જે પેનલિસ્ટોએ કીધું સંકલનનો અભાવ છે, હું તો એમ કહું છું કે કોરોના સંક્રમિત થતું હોય અને દૂધ અને એની દુકાનો દવાની ચાલુ રહેતો હોય એનો કોઈ વાંધો નથી, પરંતુ એમણે આ જાહેરાત જે બપોરે 3-4 વાગે કરી એના બદલે એમ કીધું હોત કે ભાઈ આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી તમે તમારી ઘર વખરીની ચીજો લઈ શકો છો તો આટલું પેનિક ના ફેલાયું હોત. કમલેશભાઈ, મારે ખાસ કેવું પડે છે કે તમે વસ્તુ ગમે ત્યારે ડિક્લેર કરે એટલે એનું પેનિક થાય જ છે સાહેબ. કોઈ પણ લોક, જી કમલેશભાઈ, શ્રમિકો માટેનું વાત હોય કે કઈ પણ વસ્તુ છે, અને કોંગ્રેસ વાળાએ તો એક જ વિષય છે કે આને કઈ રીતે લોકોને પેનિક કરવા જાય અને ક્યાં આગળ રાજનીતિ લંબી. કોંગ્રેસ વાળા પ્રવક્તા બોલતા હોય ત્યારે તમે પેનિક અત્યારે કોઈ વસ્તુ તમને પહેલા સાંભળી લઈએ. અમે આપણે ડિજિટલ માધ્યમે જોડાયા છે, બધા એક સાથે બોલીશું, કોઈને કોઈ ખબર નહીં પડે. સ્પેશિયલી અત્યારે વ્યુઅર્સ પેનિક ના થાય એનું ધ્યાન રાખવાનું છે આપણે. નતાશા પ્લીઝ. જી નતાશા, કમલેશભાઈ એમની વાત રજૂ કરી, હું મારી વાત એટલા માટે રજૂ કરવા માંગુ છું કે જો પેનિક ના થાય એના માટે એક દિવસનો સમય આપ્યો હતો અને 14 ના બદલે 17 સુધી ખેંચ્યું હોત તો વાંધો નથી, પણ એમની જોડે પ્લાન એ, બી અને સી હોય તો અત્યારથી કહી દે કે 14મી તારીખે એક દિવસ ખોલીશું ને આવી પરિસ્થિતિ રહેશે તો અમે બીજા દિવસ કરવાના છે. એના સી ઉમેરાય છે હેમાંગભાઈ, તંત્રમાં નવો વ્યક્તિ ઉમેરાય છે, પછી એક દિવસનું પણ મોડું શું કરવા કરીએ? કેસીસ વધી જાય તો આ ડર તો રહે ને સાહેબ.
આ બિલકુલ સાચી વાત છે, એક દિવસ નું મોડું પણ સામે પ્રજાના કોરોના જતો રહેશે, અડધો કલાક માટે બહાર જતો રહેશે પ્રજાના પ્રજાના. કમલેશભાઈ આપ બહુ જ ઉત્સાહી થઈ જાઓ છો, તમે ધ્યાન રાખો થોડું, તમે આટલું બધું સોશિયલ ડિસ્ટન્સ અત્યારે તમારા આપણી ચાર પેનલ માં નહીં જાળવો તો કોરોના ક્યાંથી મટશે? તમે પોતે તો પહેલા તમે એક વાર બાજુ લોકડાઉન નો વિરોધ કરો છો, સવારે એક જૂનું બોલો છો, સંક્રમણ ઇન્ટરનેટ મારફતે નહીં ફેલાય. હેમાંગભાઈ, ડોક્ટર કમલેશભાઈ, સંક્રમણ ઇન્ટરનેટ મારફતે નહીં ફેલાય ને સાહેબ, આપણે સાંભળી લઈએ એક વખત તમે પછી બોલજો. નતાશા, મને ખાલી એક મિનિટ આપો, 60 સેકન્ડ. હેમાંગભાઈ, કેરી ઓન. કમલેશભાઈએ કીધું કે કોંગ્રેસે રાજનીતિ ના કરવી જોઈએ. કોંગ્રેસ રાજનીતિ નથી કરતું, ગરીબો માટે અવાજ ઉઠાવો, ગરીબો માટે એપીએલ કાર્ડ ના માટે અનાજ મળવું જોઈએ, એવું કહેતો છું. જો રાજનીતિ છે, શું ભાડા માફ કરવા જોઈએ? પરપ્રાંતિઓ મજૂરોને રેલવે ની ટિકિટ ના પૈસા આપીએ તો એ શું રાજનીતિ છે? જો શિક્ષણ ની ફી 6 મહિના માટે માફ થવી જોઈએ, ઇલેક્ટ્રિક બિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન નો ટેક્સ માફ થવો જોઈએ, આ અમે સરકાર માટે પ્રજાની વેદના ની માંગણી રજૂ કરીએ તો એ શું રાજનીતિ છે? આ રાજનીતિ નથી, આ રાષ્ટ્રનીતિ છે. અને કોંગ્રેસે પ્રથમ દિવસથી મોદી સાહેબે જે કંઈ પણ કીધું હતું એનું સમર્થન આપ્યું હતું, પરંતુ તેમના તગલખી નિર્ણયો સામે કોઈ પણ સમર્થન ના હોઈ શકે. આજે પ્રજા પેનિકમાં ફેલાઈ ગઈ છે, એનું એકમાત્ર કારણ એ છે કે પ્રજા ને આ લોકોએ જે રીતે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે કોઈ પણ જાતનું સંકલન રહ્યું નથી. મુખ્યમંત્રી કોણ છે કોઈને ખબર નથી, અત્યારે હેલ્થ મિનિસ્ટર કોણ છે કોઈને ખબર નથી, માત્ર દીવાને થાળી વગાડવા આ મિનિસ્ટરો બહાર આવ્યા, બાકી કોઈ પણ મદદ માટે બહાર આવ્યા નથી. મુદ્દાથી બિલકુલ નહીં ભટકીએ યોગેશભાઈ, હેમાંગભાઈ, આપણે મુદ્દાથી બિલકુલ નહીં ભટકીએ. ટૂંકમાં રાજકીય વિશ્લેષકો પાસેથી પણ અત્યારની આ પરિસ્થિતિની એક સમીક્ષા જાણવા માંગીશું. પહેલા પ્રશાંતભાઈ, તમે જણાવશો, એકંદરે કોંગ્રેસ પાર્ટીમાંથી નેતા એવું કહી રહ્યા છે કે ફક્ત આમાં પ્રજાનો દોષ નથી, આમાં તંત્ર અને રાજ્ય સરકારનો પણ દોષ છે. રાજ્ય સરકારના નેતા એવું કહી રહ્યા છે કે આમાં પ્રજાનો મહદ અંશે દોષ છે, સરકાર તો પોતે કાર્યરત છે જ, સરકાર નવા નવા નિર્ણયો લઈ રહી છે, લોકોની વહોરે આવી રહી છે. પ્રશાંતભાઈ, તમને શું લાગે છે, આ જ રીતનું સંકલન, આ જ રીતની પરિસ્થિતિ આગળ વધતી રહેશે, ભોગવવું પ્રજાએ જ પડે છે? આમ તો કેવું છે, આપણે બહુ પિક્ચરોમાં જોયું છે કે પિક્ચરોમાં જ્યારે કોઈ અમુક જિલ્લાઓમાં કોઈ નવા પેલા આવે ને ડીએસપી, જ્યારે નવા આવતા હોય ત્યારે એ ડીએસપી પેલું કરે, એક એનો એવો એકકો દોડાવે, ગામમાં નવો એસપી આવે એટલે કે ભાઈ કાલથી એકદમ સન્નાટો જોઈએ, સાહેબ રોડ ઉપર એટલે કશું એમ. આ 24 કલાકથી નવા સાહેબો આયા છે, આમ તો મુકેશ કુમાર સાહેબ ફેલ કમિશનર તરીકે એમને અમદાવાદમાંથી પાછા કાઢવા પડ્યા હતા, હવે અત્યારે આવીને એમણે આવો સરસ નિર્ણય પાછો જાહેર બી કરી દીધો છે. પાછા એ પોતે બી આવેલા, એમની માથે રાજીવ ગુપ્તા સાહેબ બેઠેલા. આજે બહુ જોવા જેવું એક પિક્ચર હતું કે રાજીવ ગુપ્તા સાહેબ સવાલ પૂછતા હતા કોન્ફરન્સની અંદર, કોન્ફરન્સ રૂમમાં, પછી એક જ ડેપ્યુટી કમિશનર જવાબ આપતા હતા. એટલે એમણે બી પૂછવું પડ્યું ભાઈ એક જ જણ કેમ જવાબ આપે છે, જાણે આખા અમદાવાદનો વહીવટ આજ સુધી એક જ ડેપ્યુટી કમિશનરે કર્યો છે. એટલે આ કેટલું અંદર અંદર સંકલનનો અભાવ સ્પષ્ટપણે દેખાતો હતો. પછી પાછા પેલા વિકેશ કુમાર પાસે થાબડ ભણા કરે ઓકે યુઆર ડેપ્યુટી કમિશનર, એટલે બીજા બધાને બોલવા દો. રાજીવ ગુપ્તા એવું કેવું પડ્યું કે બીજા બધાને બોલવા દો, એમના વ્યૂ લેવા દો, એમણે શું એક્ટિવિટી કરી છે પાછળના આટલા 40 દિવસમાં. આ બધું જાણ્યા પછી ક્યાંક એવું લાગ્યું, એટલે રાજીવ, કારણ કે વિજય નેહરાને હટાયા, વિકેશ કુમારને બેસાડ્યા, એમની ઉપર રાજીવ ગુપ્તાને બેસાડ્યા છે, એમની ઉપર પંકજ કુમાર સાહેબ પણ છે હજી તો. એટલે આ બધું જોતા ક્યાંક સંકલન હશે, ક્યાંક અભાવ હશે, પણ મને એવું લાગે છે સેલ્ફ ડિસિપ્લિન આ બધી વસ્તુનું છેલ્લું તારણ એક જ છે. સેલ્ફ ડિસિપ્લિન જવાબ પૂર્ણ કરશો. જી, ટૂંકમાં આપનો જવાબ પૂર્ણ કર્યો તે બદલ યોગેશજી, આપની પાસેથી પણ એકદમ ટૂંકમાં જાણવા માંગીશ, અત્યારે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, ભોગવવું પ્રજાએ પડશે, પણ પરિસ્થિતિ કપરી ન થાય તેનું ધ્યાન રાખતા આપ અત્યારે પેનલ ઉપર કોંગ્રેસ ભાજપ બંને નેતાઓ ઉપસ્થિત છે, શું કહેશો સરકારને અથવા તો પછી પ્રજાને ટૂંકમાં યોગેશભાઈ? લોકડાઉનનું અમલ ખૂબ કડક રીતે થવો જોઈએ, વાત એકદમ સાચી છે, પણ બંને રાજકીય નેતાઓ બેઠા છે ત્યારે હું દરિયાપુરના એક મેડિકલ સ્ટોરનો દાખલો આપું. એક કોર્પોરેટરનો દીકરો ત્યાં મેડિકલ સ્ટોર ચલાવે છે અને એને ક્વોરન્ટાઇન કરવાનું કહ્યું હતું, એને કીધું સેલ્ફ ક્વોરન્ટાઇન કરીને મારે ઘરે રહીશ, છતાં એ દુકાન ચલાવતો હતો. રોજના 70 થી 100 જેટલા ત્યાં ગ્રાહકો આવતા હશે, એને કેટલા લોકોને આનો સંક્રમણ કર્યું છે. આ રાજકીય કોર્પોરેટર જે છે એનો દીકરો છે, તો મિનિસ્ટરના દીકરાઓ તો શું નહીં કરતા હોય. એટલે તમે રાજકારણની વાત કરશો જ નહીં. અત્યારે રાજકારણ અમારી દ્રષ્ટિએ તો આ છે કે પ્રજાએ લાઇનમાં ઉભા રહેવાનું અને તમારે બધા એસીમાં બેસીને નિવેદનો આપવાના, પ્રેસ કોન્ફરન્સ કરવાની, અને કોઈ સંકલન નહીં. હમણાં જ પ્રશાંતભાઈએ કીધું કે આજે નવા આવેલા રાજીવ ગુપ્તાએ જે બેઠક કરી એમાં રાજીવ ગુપ્તાએ ડેપ્યુટી કમિશનરોને ઠપકો આપવો પડ્યો કે ભાઈ તમે કેમ કોઈ બોલતા નથી. એટલે કોઈ રિપોર્ટિંગ નથી કરતું, તંત્રમાં કોઈ જાતનું સંકલન નથી,
અને કોણ ઓફિસર છે અને કોણ નહીં એ જ કઈ ખબર નથી પડતું. અને આ તો ધકેલ પંચા 150 ની જેમ ગાડી ચાલે છે ને. આજે 45મા દિવસે કોઈ પણ જવાબદારી હોય તો પ્રજાની, ટેક્સ ભરવાનો પ્રજાએ, નોટબંધીમાં સહન કરવાનું પ્રજાએ, અને અમારે બધાએ તો એસીમાં બેઠા બેઠા નિવેદનો આપવાના. પ્રજા આમેય પસાર થઈ રહી હતી અને હવે નવા નવા તગલાકી નિર્ણયો, આ નિર્ણયોની સાથે જ હજી પણ પારાવાર મુશ્કેલીઓમાંથી પ્રજાએ કેટલું સહન કરવાનું છે આગામી સમયમાં આપણે સૌએ જોવાનું છે. પણ અત્યારની આ પરિસ્થિતિને જોતા એક પત્રકારત્વના માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. તેનું મુખ્ય કારણ છે કે જેટલું ડરશો, જેટલું ઘરની બહાર નીકળશો, તેટલું આપના માટે, આપના પરિવાર માટે ખતરો છે. આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. ઘણા બધા મુદ્દાઓ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને આપશો રજા.